પ્લાસ્ટિક હોવાનો વીડિયો વાયરલ થયો હતો, જે મામલે જીસીએમએમએફ એ ફરિયાદ દાખલ કરાવી છે. પ્રયાગરાજના શખ્સ દ્વારા વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વીડિયો બનાવીને 10 લાખની માંગણી કરી હતી. આ મામલે જીસીએમએમએફે પ્રયાગરાજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી. વીડિયો બનાવીને રૂપિયા માંગવાની જે ઘટના છે તે સામે આવી રહી છે. અમૂલ દૂધમાં પ્લાસ્ટિકનો મામલો સામે આવ્યો હતો. અમૂલે જે વાત કરી છે તેમાં એસિડિટી વધવાથી તે દહીં જેવું બની ગયું હોવાનો ખુલાસો કર્યો છે. સાથે જ દૂધને ગરમ કર્યું તો તે ચીઝ જેવું બની ગયું તેવું પણ અમૂલ દ્વારા ખુલાસો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો ખોટો હોવાનું પુષ્ટિ અમૂલ દૂધ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ આ શખ્સ દ્વારા અમૂલ દૂધમાં પ્લાસ્ટિક હોવાની વાત કહેવામાં આવી અને ત્યારબાદ પૈસાની પણ માંગ કરવામાં આવી. જીસીએમએમએફ દ્વારા દાખલ કરવામાં આવી છે ફરિયાદ. પ્રયાગરાજનો આ શખ્સ હતો જેણે વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો. તો પતા ચલા કે અગર ઉસ દૂધ કો સહી ટેમ્પરેચર પે નહીં રખા થા તો ઉસકી એસિડિટી બઢ ગઈ. વો એસિડિટી બઢ કે વો કર્નલ હો ગયા, મતલબ દહીં જૈસા બન ગયા. ઓર જબ ઉસકો ઉબાલા તો ચીઝ જૈસા બન ગયા. વો પ્લાસ્ટિક મેં એક ચીઝ જૈસા સબસ્ટન્સ થા જો મજરલ ચીઝ થા, ઉસમે કોઈ કરપણ નહીં થી. તો હમે યે જાનકારી દેને કે લિયે 16 તારીખ કો હમારે લોગો કો ઉનકે ઘર પે ભેજા, જિસને કમેન્ટ કી થી કે ભી આપ અપના દૂધ કા સેમ્પલ દીજીએ, હમ આપકે સામને લેબોરેટરી મે જેકે ટેસ્ટ કરતે હૈ ઓર આપ ઇસકો દેખિયે કે ગલત હૈ ઓર આપ યે જો આપને વિડિયો ડાલા ઇસકો વિડ્રો કરિયે. તો ઉનહોને સેમ્પલ તો દેને સે મના કર દિયા.